નોકર સાથે તમારો વ્યવહાર સજાનો છે, દીકરા સાથે તમારો વ્યવહાર ક્ષમાનો છે. ભાઈ આ વખતે માફ કરી દઉં છો, બીજી વાર કરીશ તો નહીં ચલાવું, ક્ષમા. અને પત્ની સાથે અનિત્ય ભાવનાથી જે ભાવિત થઈ જાય એ આત્મા સજામાં ન હોય, ક્ષમામાં પણ ન હોય, બધાની સાથે કયો કયો વ્યવહાર હોય? કેમ નોકર તમારો નથી? આવશે આ રવિવારની શિબિરમાં એડ્રેસ ઓફ રિલેશન. શું ઘરવાળી સાથે જ રિલેશન, દીકરા સાથે જ રિલેશન, મા બાપ સાથે જ રિલેશન, ભાઈ બહેન સાથે જ રિલેશન, તમારા સ્ટાફ સાથે તમારો કોઈ રિલેશન નહીં? પૂછો આ બહેનોને એકવાર, રામ વગર ચાલશે? રામા વગર નહીં ચાલે, ચાલશે? આ બહેનોને ત્રણ ચીજ જો જતી રહે ને તો એવી દુખી દુખી થઈ જાય. એક લાઈટ, બીજું પાણી અને ત્રીજો રામો, ધોંડું પાંડુ. આ ત્રણ જો જતું રહીએ ને એના પ્રાણ જતા રહ્યા હોય. દીકરા સાથે વ્યવહાર ક્ષમાનો રાખો, પત્ની સાથે પ્રેમનો રાખો. એક માણસ સાથે આવો ઓરમાન ઓરમાયો વ્યવહાર શા માટે? ભલે તમે એને પગાર આપો છો એની ના નથી, પણ એટલા માત્રથી તમે એના માલિક નથી બની જતા, એ કઈ તમારો ગુલામ નથી થઈ ગયો? જગતના સર્વ જીવો પ્રત્યેનો પ્રેમ ભાવ આવી જશે. અનિત્ય ભાવના એ વિશે એક્સ્ટ્રીમ પર પહોંચો. મેં તમને છ વસ્તુ અનિત્ય બતાવી હતી, જરા બોલશો ગઈકાલની વાત? નંબર એક આયુષ્ય, નંબર બે પુણ્ય, નંબર ત્રણ યૌવન, નંબર ચાર સંપત્તિ, નંબર પાંચ સુખ સાધનો, અને નંબર છ સ્વજનોના સંબંધ. આ છ વગર તમને ચાલે ખરું? નહીં ચાલે. પણ આવી ગયા પછી જો જતું રહે ને, એની વચ્ચે તમારા મનને જો સમાધિમાં રાખવું હોય તો અનિત્ય ભાવના ઇઝ અ કમ્પલસરી મસ્ટ. એટલી બધી ઘૂંટવી પડશે અનિત્ય ભાવનાને કે આવતીકાલે કદાચ આવી ઘટના ઘટે તમે મને આવીને કહી શકો કે મારા સાહેબ આ પ્રવચન સાંભળ્યા હતા ને એટલા માટે બચી ગયા છે. નહીં તો કરુણ કલ્પાંત કર્યો હોત અને આર્ત ધ્યાન કરી નાખ્યું.